नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन द्वारा आयोजित आज आपणे धोरण 10 सामाजिक विज्ञान अने चेप्टर छे बीजुं भारतमां सांस्कृतिक वारसो परंपराओ हस्तकला अने ललित कलाओ। तो आ चेप्टरमां मित्रों आज आपणे हस्तकला विशे चर्चा करीशुं अने हस्तकलामां एक कला छे हीरा मोतीगा अने मीना कारीगरी। तो आ टॉपिक विषय आज આપણે સવિસ્તાર સમજૂતી મેળવીશું। મિત્રો તમે નોટ કરતા જજો। તો જુઓ મિત્રો અહીં હીરા મોતીકામ અને મીના કારીગર તો એની સૌથી પહેલી સમજૂતી જુઓ કે ભારતની પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ બરાબર છે મિત્રો કે ભારતની પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એટલે કે ત્રણેય દિશાઓમાં 7570 કિમી બરાબર 7570 કિમીની લંબાઈ ધરાવતો સમુદ્ર હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થયો છે બરાબર છે મિત્રો કે ભારતની ત્રણેય બાજુ 7570 કિમીનો ભારતને દરિયા કિનારો મળ્યો છે અને આ દરિયા કિનારો મળ્યો હોવાથી ત્યાં હીરા મોતીનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે। ત્યારબાદ દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધોને કારણે હીરા મોતીનો વ્યાપાર થતો રહ્યો છે બરાબર છે મિત્રો કે 7570 કિમી લંબાઈ ધરાવતો દરિયા કિનારો હોવાથી આજે ભારતને જર્મન દ્વારા પણ આજે તે વેપાર કરી રહ્યો છે બરાબર છે કે દરિયા પારના દેશો સાથે પણ તે વેપાર કરે છે અને હીરા મોતીનો આજે ઘણો વેપાર થઈ રહ્યો છે એ સમયે હીરા મોતીનો પણ વેપાર થઈ રહ્યો છે એટલે ભારતને દરિયા કિનારો મળ્યો હોવાથી તે વેપારમાં પણ જર્મન દ્વારા વેપાર કે હીરા મોતીનો વેપાર આજે પણ ભારત કરી રહ્યું છે। ત્યાર પછી કે ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણની માંગ વિદેશોમાં પહેલેથી જ રહેતી હતી બરાબર કે ભારતના જે કારીગરો છે આ કારીગરો જે કાઈ હીરા મોતીના આભૂષણો બનાવતા બરાબર હીરા મોતીમાંથી જે આભૂષણો બનાવતા ઘરેણા બનાવતા એ આભૂષણની માંગ વિદેશમાં ખૂબ રહી છે એટલે કે વિદેશના લોકો હાલ પણ હજી ભારત પાસેથી હીરા મોતી જેવા આભૂષણોની માંગ કરે છે બરાબર છે મિત્રો એટલે ભારતના કારીગરોએ બનાવેલા જે હીરા મોતીના આભૂષણો છે આ આભૂષણની માંગ વિદેશમાં પહેલેથી જ રહી છે એટલે કે વિદેશના લોકો ભારત પાસેથી માંગ કરે છે કેમ કારણ કે ભારતમાં હીરા મોતીનો વેપાર ખૂબ ચાલી રહ્યો છે સારે કારણે તો ભારતની ત્રણેય બાજુ તેને શું મળ્યો છે દરિયા કિનારો મળ્યો છે અને દરિયા કિનારો મળ્યો હોવાથી ત્યાં હીરા મોતીનો વેપાર ખૂબ જ થાય છે ત્યારબાદ અને ભારતમાંથી વિશ્વવિખ્યાત જે વિશ્વવિખ્યાત હીરા છે બરાબર છે મિત્રો તો બે હીરા કયા છે કોહિનૂર અને ગ્રેટ મુગલ આ બે હીરા એ ભારતમાંથી મળી આવ્યા છે બરાબર વિશ્વવિખ્યાત બે હીરા છે કયું છે કોહિનૂર અને ગ્રેટ મુગલ આ બે હીરા જે ભારતમાંથી મળી આવ્યા છે બરાબર છે મિત્રો કોહિનૂર અને ગ્રેટ મુગલ આ જે બે હીરા છે એ ભારતમાંથી મળી આવ્યા છે ખૂબ જ કિંમતી હીરા કહેવાય છે ત્યારબાદ ભારતીયો આભૂષણના શોખીન હોવાથી સોનાના દાગીના પહેરતા બરાબર કે ભારતના લોકો આભૂષણ પહેરવાના ખૂબ શોખીન છે એટલે તેઓ હીરા મોતીના આભૂષણો બનાવીને તેઓ પહેરતા હતા તે ઉપરાંત એ સમયના શ્રીમંત વર્ગ એટલે ધનિક વર્ગ રાજા મહારાજાઓની રાજા મહારાજાઓ પણ આભૂષણો પહેરતા એમના કપડાઓમાં પણ હીરા મોતી જડેલા હોય છે બરાબર અને પોતે રાજાઓના સિંહાસન પણ હીરા મોતીથી જડેલા હતા અને પોતે પણ આવા કિંમતી ઘરેણા પહેરતા તે ઉપરાંત અમીર ઉપરાઓ પણ બરાબર તો આ વર્ગના લોકો પણ આભૂષણોના શોખીન હોવાથી વિવિધ હીરા મોતીના સોનાના આ દાગીનાઓ તેઓ પહેરતા હતા આમ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો તેઓ પહેરતા એટલે એ સમયના ભારતીયો તો ઘરેણાના શોખીન હતા જ પણ એ સમય પહેલા રાજા મહારાજાઓ પણ
બરાબર આ ઘરેણા પહેરવાના શોખીન ધરાવતા હતા તો બરાબર છે મિત્રો અહીં આપણે જે વાત કરી હીરા મોતીકામની કે ભારતને 7,570 કિમીનો દરિયા કિનારો મળી આવ્યો હોવાથી ત્યાં હીરા મોતીનો વ્યાપાર જર્મન દ્વારા પણ આજે ખૂબ વધી રહ્યો છે એટલે જર્મન દ્વારા પણ આજે દરિયાપાડના દેશો સાથે ભારત વ્યાપાર કરી રહ્યો છે અને વિદેશના લોકો આજે પણ ભારત પાસેથી આ હીરા મોતીના ઘરેણાની ખૂબ માંગ કરતા રહે છે અને ભારતમાં વિશ્વવિખ્યાત બે હીરા ખૂબ ભારતમાં પ્રખ્યાત છે એક છે કોહિનૂર અને બીજું છે ગ્રેટ મુગલ બરાબર તો આ બે હીરા ખૂબ જ પ્રખ્યાત છે જે ભારતમાંથી મળી આવ્યા છે બરાબર છે અને એ સમયે રાજા મહારાજાઓ શ્રીમંત વર્ગો કે ભારતના લોકો પણ હાલ પણ તેઓ હીરા મોતીના ઘરેણા પહેરવાના શોખીન હતા બરાબર છે મિત્રો તો અહીં આપણે આજે સમજૂતી મેળવી ત્યાર પછી તો મિત્રો ત્યાર પછી આગળ જુઓ કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ બરાબર કે એ સમયના રાજા મહારાજાઓની વાત કરીએ ખૂબ જ પ્રાચીન સમયમાં તો રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ આ મોટી એટલે કે હીરા મોતીનો ઉપયોગ ઘરેણા બનાવીને તેઓ હીરા મોતીના ઘરેણા તેઓ પહેરતા એમના મુગટ પર ઘરેણાથી બરાબર કે હીરા મોતીથી સજાવવામાં આવતું એમના મુગટો એમના વસ્ત્રો એમનું સિંહાસન આ બધું રાજા મહારાજાઓનું હીરા મોતીથી શણગારવામાં આવતું તો આમ રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી માણેક પન્ના પોખરાજ નીલમ જેવા રત્નોનો ઉપયોગ વસ્ત્ર આભૂષણની શોભા વધારવા માટે કરતા બરાબર કે મિત્રો આ બધા જે રત્નો છે હીરા મોતી માણેક પન્ના પોખરાજ અને નીલમ આ જે રત્નોનો ઉપયોગ તેઓ પોતાના આભૂષણોના શોભા વધારવા માટે કરતા હતા એટલે કે પોતાના આભૂષણોમાં પણ તેઓ આ વિવિધ રત્નોનો ઉપયોગ કરતા જેથી આભૂષણોની શોભા ખૂબ જ સુંદર જોવા મળે બરાબર છે મિત્રો ત્યાર પછી રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો પણ બરાબર કે રાજા મહારાજાઓના જે સિંહાસનો હતા બેસવાના સિંહાસનો તો એ બેસવાના સિંહાસનો પણ વિવિધ રત્નોથી સજાવવામાં આવતા તો એમના સિંહાસનો મુંગટો માળાઓ બાજુબંધ બરાબર કે એમની બેસવાનું સિંહાસન માથે પહેરવાનું મુંગટ અને ગળામાં પહેરવાની જે માળા અને બાજુબંધ કે જે હાથ ઉપર તેઓ પહેરતા હતા બાંધતા હતા તો આ બધી વસ્તુઓ પણ હીરા મોતીથી શણગારવામાં આવતી બરાબર એ સમયના રાજા મહારાજાઓ અને જે બાદશાહો હતા એ બાદશાહોના સિંહાસન મુંગટો માળાઓ આ બધું રત્નોથી આ રત્નોથી શણગારવામાં આવતું જેથી સિંહાસન મુગટ ખૂબ સુંદર અને ખૂબ જ વ્યવસ્થિત આપણને જોવા મળતું બરાબર છે મિત્રો એટલે આ રીતે વિવિધ રત્નોનો ઉપયોગ કરીને એમના સિંહાસનો મુંગટો અને માળાઓ અને બાજુબંધ આ જે બધી વસ્તુઓ હતી જેમાં તેઓ હીરા મોતીનો ઉપયોગ કરતા જેથી એમની આ બધી વસ્તુઓની શોભા ખૂબ વધતી હતી તેઓ નોટ કરજો મિત્રો ગુજરાતમાં મોટી ગામનો સવિશેષ ઉપયોગ જોવા મળે છે કયા રાજ્યમાં મોટી ગામનો ઉપયોગ જોવા મળે છે તો ગુજરાતમાં બરાબર છે તમને પૂછાઈ શકે છે કે મોટી ગામનો સવિશેષ ઉપયોગ કયા રાજ્યમાં જોવા મળે તો ગુજરાત રાજ્ય આમ મોટીના કલાત્મક બરાબર બીજું કે મોટીમાંથી બીજું શું બનાવવામાં આવતું તો મોટીનો ઉપયોગ ખાસ કરીને તોરણોના બાંધકામમાં એટલે કે તોરણો બનાવવામાં માળાઓ બનાવવામાં અને સીંગડા ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેતી હતી બરાબર એ સમયના કારીગરો પણ ખૂબ સારી રીતે હીરા મોતીમાંથી એટલે કે વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આ હીરા મોતીનો ઉપયોગ કરતા જેમ કે તોરણો તો તોરણોના બાંધકામમાં કે તોરણો બનાવવામાં પણ તેવા હીરા મોતીનો ઉપયોગ કરતા અને હાલ પણ આપણે જોઈએ છીએ કે હીરા મોતી દ્વારા તોરણો બનાવવામાં આવે છે એવી રીતે માળાઓ કે ગળામાં પહેરવાની જે માળા છે
કરતા અને સિંગડા ઝૂળ એ સમયે પ્રાણીઓને પણ જે સિંગડા હોય છે એની ઝૂળ બનાવવા માટે કે એ ઝૂળની શોભા વધારવા માટે તેમાં તેઓ હીરા મોતીનો ઉપયોગ કરતા બરાબર છે મિત્રો તો અહીં આપણે જે વાત કરી કે રાજા મહારાજાઓના સમયમાં એમના સિંહાસનો મુગટો બરાબર માળાઓ આ બધું બનાવવામાં વિવિધ પ્રકારના રત્નોનો ઉપયોગ કરતા જે કે રત્નોની વાત કરીએ તો હીરા મોતી માણેક પન્ના પોખરાજ અને નીલમ વગેરે રત્નોથી તેમના વસ્ત્ર આભૂષણની શોભા વધારતા હતા એટલે કે વસ્ત્રોમાં પણ આવા રત્નોનો ઉપયોગ કરવામાં આવતો અને વસ્ત્રોની સાથે સાથે રાજા મહારાજાઓના સિંહાસનો મુગટો અને માળાઓ અને બાજુબંધો બનાવવામાં પણ તેઓ આ હીરા મોતીનો ઉપયોગ કરતા બરાબર છે આમ મોટી ગામનો સવિશેષ ઉપયોગ ખાલી કયા રાજ્યમાં જોવા મળ્યો છે મિત્રો તો ગુજરાત રાજ્ય કે ગુજરાતમાં મોટી ગામનો પણ સવિશેષ ઉપયોગ થાય છે કારણ કે ગુજરાતને પણ 1600 કિમીનો દરિયા કિનારો મળેલો છે બરાબર છે મિત્રો એટલે ગુજરાતમાં મોટી ગામનો સવિશેષ ઉપયોગ થાય છે તે ઉપરાંત વિવિધ પ્રકારના તોરણો બનાવવામાં માળાઓ બનાવવામાં પ્રાણીઓના સિંગડાની ઝૂળ બનાવવામાં પણ આજે હીરા મોતીનો ઉપયોગ કરવામાં આવતો એટલે આવી બધી વસ્તુની શોભા ખૂબ વધી રહી બરાબર છે મિત્રો તો અહીં આપણે આ સમજૂતી મેળવી હીરા મોતી કામ અને મીનાકારી કરી ત્યાર પછી તો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ કે દુનિયાભરના દેશોમાં સોના ચાંદી અને મીનાકારી કરીની કલા કારીગરોમાં આપણો દેશ અગ્રિત સ્થાન ધરાવે છે બરાબર છે કે ભારત દેશ સોના ચાંદી અને મીનાકારી કરીમાં ભારત દેશ એ ખૂબ આગળ છે આપણે ક્યારે કે ભારતમાં સોના ચાંદીના અલંકારો જેમ કે સોના ચાંદીના વિવિધ અલંકારો કયા છે કે સોના ચાંદીમાંથી કયા ગહેણા બનાવવામાં આવે છે તો માળા હાર વીટી એરિંગ કંગન અને ચાવીનો ઝુમકો વગેરેમાં બનાવવામાં સોના ચાંદીનો ઉપયોગ થાય છે એટલે કે સોના ચાંદીના જે અલંકારો છે એમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ લીલો અને વાદળી રંગો પૂરીને ઘરેણાની શોભા વધારતા હતા બરાબર કે ઘરેણામાં લાલ લીલો અને વાદળી રંગો પૂર્યો વાદળી રંગો આ મીના કારીગરીમાં એટલે ઘરેણાની શોભા વધારવા માટે તેઓ અલગ અલગ રંગના જે રત્નો છે બરાબર અલગ અલગ રંગના જે મીનાકારીઓ છે તેનો ઉપયોગ ઘરેણામાં તેઓ કરતા હતા જેથી કરીને ઘરેણાની શોભા વધી બરાબર છે મિત્રો કે એ સમયના વિવિધ પ્રકારના કૌશલ્ય અને નિપુણ ધરાવતા જે કારીગરો છે આ કારીગરો મીના કારીગર વડે વિવિધ અલગ અલગ રંગના જે રત્નો છે જેમ કે લાલ લીલો વાદળી તો આવા અલગ અલગ રંગના રત્નો આભૂષણોમાં રંગો પૂરીને આભૂષણોની શોભા વધારતા હતા એટલે કે વિવિધ પ્રકારના જે રત્નો છે હાર માળા વીટી એરિંગ્સ કંગન તો આની અંદર તેઓ આ લાલ લીલો અને વાદળી રંગો પૂરીને આ ઘરેણાની શોભા વધારતા હતા બરાબર જેથી કરીને ઘરેણા કેવા લાગે ખૂબ સુંદર લાગે એવા નિપુણ ધરાવતા કારીગરો પણ ભારતમાં જોવા મળે છે મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખાસ કરીને જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં જોવા મળે છે બરાબર છે કે આવી નિપુણતા ધરાવતા કારીગરો ક્યાં વસેલા છે તો આવી નિપુણતા ધરાવતા કારીગરો જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં જોવા મળે છે બરાબર છે મિત્રો તો આવી જગ્યા ઉપર આ મીનાકારીનું કામ કરતા અને કૌશલ્ય ધરાવતા નિપુણ ધરાવતા કારીગરો જોવા મળ્યા છે બરાબર છે મિત્રો તો અહીં આપણે જે વાત કરી કે દુનિયાભરના દેશોમાં સોના ચાંદી અને મીનાકારીગરીની કલામાં ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે અને વિવિધ પ્રકારના સોના ચાંદીના અલંકારોમાં ખાસ કરીને માળા હાર વીટ
ધરાવતા જે કારીગરો છે આ કારીગરો આ મીના કારીગરો વડે તેઓ લાલ લીલા અને વાદળી રંગના અલગ અલગ રંગો ઘરેણામાં પૂરતા જેથી ઘરેણાની શોભા વધારે બરાબર એટલે આવા કારીગરો પણ હતા અને ખાસ કરીને આવા કારીગરો એ જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ બાજુ આવા કારીગરો નિપુણ ધરાવતા કારીગરો આપણને જોવા મળે છે બરાબર છે મિત્રો તો અહીં આપણે આ સમજૂતી અહીં પૂર્ણ થાય છે ત્યાર પછી તો મિત્રો આપણે અહીં જે વાત કરી મોટીકામ હીરા મોટીકામ અને મીના કારીગરો બરાબર છે જે અહીં આ પ્રશ્ન પૂર્ણ થાય છે એટલે કે આજનો આપણો ટોપિક હતો હીરા મોટીકામ અને મીના કારીગરી તો આજનો આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે ફરી મળીશું નવા ટોપિક સાથે નમસ્કાર